સબસ્ક્રાઇબ કરો છે મારું ગુજરાતી ચેનલ ને. બેન, હાલ લગ્નનું મુહૂર્ત વીતી જાહે. હાલ કાના, આજો આપણા લગ્ન હતું. હરમણભાઈ પોતાના હાથે ચોરી હજાવીને રાખી છે. કાના, હવે તો એક થઈ જાય. કેસર, હાલ કાના, આમ કા કરસ? હાલ ને કેસર, હું અટાણે તારી હારે લગ્ન નહીં કરી શકું. ના હરમણભાઈ, ના. કાના, શું થઈ ગયું છે? હા, આમ કા કરસ? હા, શું થયું? કાના, તારા હાટું આંખનું મટકું એ માયરા વના હાથ હાથ વરા તારી વાત જોઈ છે. શ્વાસે શ્વાસે તારા નામનું રટણ કર્યું છે. દિવસે દરિયા ને રાતના તાજલામાં તને જ દીધો છે. ને આજે તું આવું કે છે તો મેં આંખના પલકારે ને દિલના ધબકારે તને ઝંખી છે. તે હવે હું થઈ ગયું? તે આંખેથી અડખામણી ને અંતરેથી અડગી કરી. ના કેસર, ના, ઈ કોઈ દી ન બને. હું વસને બંધાણો છું. મેં વસન દીધું છે. તે કોઈના વસન આટુ મને વાયદો કા કરસ? હ, તે જ કીધું તુને કે કાનો વાયદો ન આપે, વસન પાડે. હ, તે ઈસ તો કહું છું, હું એક ભેરુને વસન દઈ બેઠો છું. એટલે એટલે તને તારી કેસર કરતાય વાલું તારું વસન થઈ ગયું? ના કેસર, ના, મારી સાજણના હમ થઈ ગયા. દરિયાદેવની સાકે તે મને ભવો ભવની સાજણ માની હતી ને, ને દૂજ મને તરસોડે છે. હવે હું ન્યાય માંગવા એ દરિયે જ પડીશ. કેસર, 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 ઉભી રહે, મારી વાત સાંભળ. કેસર, કેસર, ઉભી રહે. કેસર, 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 કેસર. કાના, તું જો મને નો મળવાનો હોય ને તો મારી જીવું જ નત. કેસર, ઈ કોઈ કેસરનો કાનો છે. ઇની કેસર ઇની વાટ જોઈ રહી છે ને એને હું વસન દઈને આવ્યો છું.
કે એ બેને ભેડા ન કરું. ન્યા લગી જો હું લગન કરું ને તો મને મારી કેસર ના હમ. કાના, આટલા વર્ષે તું મને મળવાનો હતો, તોય તને ઈનો વિચાર પહેલો આવ્યો. એ ગાંડી, મેં કઈ ખોટું કર્યું? ના, મારો કાનો ખોટું કરે નહીં ને ખોટું થવા દે નહીં. જા કાના જા, આટલા દી ભેળા થોડા વધારે આ સીપલા ને તારી યાદોની હારે વિતાવી લઈશ. તારું વસન ઈ મારું વસન, ને હવે ઈ બેને ભેળા કર્યા વિના પાછો વળ ને તો તને તારી કેસર ના હમ. કેસર, નેતાજી. હા, કોણ? કાનો. અરે બોલો બોલો કાનાભાઈ. અત્યાર લગી મેં તમારા બહુ કામ કર્યા છે, પણ આજે તમારે મારું એક કામ કરવાનું છે. અરે હુકમ કરો કાનાભાઈ. મારા બેરુને આઝાદ કરવાનો છે. અરે એમાં હું કાનાભાઈ. અરે થઈ જાય થઈ જાય. અરે તમે ફકર ન કરો. માસી, માસી જગદીશને? શું શું થયું મારા જગદીશને? સરકાર એને છોડી દેશે. હા, શું? હા, અમુક કેદીઓની સારી વર્તણૂકને આધારે સજા માફ થઈ જતી હોય છે. હે ભગવાન, ક્યારે ક્યારે છૂટી જશે મારો દીકરો? હવે બહુ રાહ નહીં જોવી પડે. હું જઈશ મારા દોસ્તને લેવા માટે. હા બેટા. નહીં, એ બને જ કેવી રીતે? એ જેલમાંથી વહેલો છૂટે જ કેવી રીતે? નહીં, હવે તો મારે એને ખતમ જ કરવો પડે. શાંતિ રાખો બાપુ, એ જેલમાંથી છૂટી ગયો ને, ભલે છૂટી ગયો, પણ હવે એને એવી જગ્યાએ મોકલીશું કે ક્યારે એ પાગલ પ્રેમી જેલમાંથી છૂટીને સીધો આ ગામમાં આવશે. બંને ઘરે રાહ જોઈ બેઠા છે તારી. સારું, પછી બધા સાથે જ ગામ જઈશું. હો, અરે ગામ જવાની શી ઉતાવળ છે? અરે જઈશું શાંતિથી. એ તને નહીં સમજાય. ચાલ ચાલ, હવે ચાલ બેસ. ગોપી, ગોપી, ગોપી ક્યાંથી હોય? ઉભો રહો, ભરે ગોપી. હે, કોણ છે આ? હું નથી ઓળખતી. ચાલ અહીંથી. તારી હિંમત કેવી રીતે થઈ મારી ગોપીનો હાથ પકડવાની? કોણ છે તું? એ મારા પતિ છે, એમનો પૂરેપૂરો હક છે મારો હાથ પકડવાનો, પણ તું કોણ છે એમના પર હાથ ઉપાડવા વાળો? હા, હું કોણ છું? તું મને ભૂલી ગઈ? સાથે જીવવાનો કોલ ભૂલી ગઈ? ઝરણા, નદી અને મોરપીંજ ભૂલી ગઈ? ભૂલી તું ગયો તારી સાજનના સમ, હાથ ના ઉપાડવાના સમ, કોઈને ના મારવાના સમ. તે હાથ ઉપાડ્યો, ખૂન કર્યું, તારી સાજનના સમ તોડ્યા,
અરે શું છે, શું છે આ બધું? કોણ છે આ? બોલ! ખબરદાર, ખબરદાર, જો તેમના પર હાથ ઉપાડે છે તો તને તારો વાલામાં વાલું હોય એના સમ. કોણ છે આ માણસ? બોલ તું! પાગલ છે, પાગલ. મારે જાહેર માં તમાશો નથી કરવો. પાગલ છે આ, પાગલ છે, પાગલ છે. તમે ચાલો અહીંથી, ચાલો અહીંથી. ચાલ દોસ્ત, ચાલ. આ કારણે, આ કારણે તું ના પડતો તું ને ગામ જવાની? મારી ગોપી પારખી થઈ ગઈ, ભૂલી ગઈ, ભૂલી ગઈ મને. અરે આવું ગાંડા જેવું ના કર, ભૂલી જા બધું, નહીતર પાગલ થઈ જઈશ. ચાલ અહીંથી, નહીતર, નહીતર તું પાગલ થઈ જઈશ. ચાલ. હવે શું, પતી ગયો, પતી ગઈ બધી વાત. તારી વાત સાચી છે, કોઈ પણ જોડે પ્રેમિકા આવું કરે તો પ્રેમી પાગલ જ થઈ જાય ને. તું પાગલ થઈ જઈશ, તને એકલો ના મુકાય. હું તને એકલો નહીં મૂકું. એકલો? એકલો તો મને ગોપીએ મૂકી દીધો. તું જા. ના. તું જા, જાય જા. ના, તું પાગલ થઈ જઈશ. નહીં જાય, તું જા. ના જગદીશ, તું પાગલ થઈ જઈશ. એ મારા પતિ છે. ચાલ ગાડીમાં બેસી જા. આમ ગાંડાની જેમ ના ફરાય, નાઈ ધોઈને સરખો થઈ જા. શેરસિંહ, એણે તારા ભાઈને નવરાત્રીમાં મારી નાખ્યો હતો ને? જી બાપુ. સમય આવી ગયો છે એનો બદલો લેવાનો. ચલે ઉઠ, બતાવ આજે તારી તાકાત. કોણ છો તમે? તે મારા ભાઈને મારી નાખ્યો, આજે હું તને નહીં છોડું. તારો ભાઈ? નવરાત્રીમાં તે જેને મારી નાખ્યો તો એ. ચાલ ઉપાડ હવે તારો હાથ. ના, હવે હું હાથ નહીં ઉપાડું. મારી સાજણના આપેલા સમ નહીં તોડું. બસ ઉતરી ગયો તારો પાવર, મરી પરવારી તારી મર્દાનગી. મર્દાનગીની વાત ના કર, પીઠ બતાવીને ભાગી જાય એ બીજા. શું? હું એક ક્ષત્રિય ઠાકોર છું, તમે મારતા થાકશો પણ હું માર ખાતા નહીં થાકું. હવે મારી સાજણના સમ નહીં તોડું. નહીં તોડું. ચલો ચલો, હતી ગયો. જગદીશ, જગદીશ, જગદીશ,
જો તમારો ફ્રેન્ડ જગદીશ છે ને, એને ખૂબ જ મોટો આઘાત લાગેલો છે, સાથે સાથે માથામાં ઘણી જ ઈજા થવાને કારણે હેડ ઇન્જરી પણ થઈ છે, અને આ હેડ ઇન્જરીના કારણે દર્દી પાગલ પણ થઈ શકે છે. ડોક્ટર, મારો ફ્રેન્ડ જગદીશ. મેરુ, તારી સાજણે તને દગો દીધો? અરે જેના હાટું તે તારું જીવતર હોમી દીધું, એણે તને છોડીને કોક બીજાનો હાથ જાય લો. આવ, તમે? હું જગદીશનો ભેરુ, કાનો. શું કામ પડ્યું તમારે મારું? ગોપી ક્યાં છે? કેમ? તમે એના લગન સા હાટું કરી નાખ્યા? શું એવું મને પૂછનાર તમે કોણ? જગદીશે તમારી સોડી હાટું જીવની બાજી લગાવી દીધી, અને એની હારે દગો કર્યો તમારી દીકરીએ. મારી ગોપીએ કોઈને દગો નથી કર્યો. એ તો હું? અરે એ તો કોકનું ઘર માંડીને બેહી ગઈ છે, અને તમને એમ છે કે એ સુખી છે? તો એ તમારી ભૂલ છે. આજે એના પ્રેમમાં પાગલ બનેલા જગદીશને જોઈને સુરે છે એ. શું? હા, રોજે રોજ જોવા આવે છે જગદીશને. અરે પણ આવું બની જ કેવી રીતે શકે? એને જ પ્રેમ કહેવાય રાયસિંહ. ઈ એના ધણીથી સુપાઈને એના પ્રેમીને મળવા જાય છે. બસ બસ, બહુ થયું, બંધ કરો તમારો બકવાસ. પણ ઈ જ હાસું છે. શું સાચું છે? જાણવું છે તમારે, જાણવું છે. ચાલો